વીટીવી ન્યૂઝમાં તો ચાલો સીધા જઈએ. હવે વીટીવીના ખાસ કરીને પોલિટિકલ એડિટર સુધીર એસ રાવલ, કે જેમણે યોગ દિવસ લઈને બાબા રામદેવ સાથે મુલાકાત કરી હતી અને વાતચીત કરી હતી. પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ, વીટીવીમાં આપનું સ્વાગત છે. વિશ્વભરમાં આપણી યોગ સાધનાને ગુંજતી કરનાર અને જેમાં જેમનું અમૂલ્ય યોગદાન છે એવા બાબા રામદેવ આપણી વચ્ચે છે આજે. બાબા રામદેવજી, વી ટીવી કે દર્શકો કે ઓર સે મેં આપકા બહોત સ્વાગત કરતા હું. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, પ્રણામ. ભારતીય સંસ્કૃતિ કો ઉજાગર કરને મેં 15-20 સાલ મેં યોગ સાધના અભી વિશ્વભર મેં જો ઇસકી જો ગુંજ હૈ ઓર આપકા ઉસમે અમૂલ્ય યોગદાન હૈ, તો આજ કા દિન દેખ કે આપકો કૈસા લગતા હૈ? ये बहुत गौरवशाली दिन है अने एना 5-7 मोटा एस्पेक्ट्स छे. एक तो पॉलिटिकल, आजादीना 70 वर्षों पछी एवो प्रधानमंत्री मळ्यो छे जे योग ने, आयुर्वेद ने, स्वदेशी ने, भारतीय सनातन धर्म अध्यात्म संस्कृति ने गौरव आपे छे. ओके. अने જ્યારે નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રી બન્યા ત્યાર પછી જે યુએનમાં ગયા હતા, સૌથી પહેલાં યોગનો પ્રસ્તાવ મૂક્યો ત્યાં. ઓકે. અને 177 દેશોના સમર્થન સાથે ઇન્ટરનેશનલ દિવસ ઘોષિત થયો યોગના નામે. એ તો માત્ર એક દિવસની ઘોષણા નહીં, એમાં પછી આખી સરકારની તાકાત, પ્રધાનમંત્રી મોદીજીનો સંકલ્પ. એ દરરોજ તો યોગ કરે છે પણ પબ્લિકલી પોતે 21 જૂને સોની સાથે યોગ કરે એ મોટી વાત છે, બહુ મોટી વાત. એટલા મોટા માણસ થઈને સોની વચ્ચે કે આમ પગ આમ નહીં જાય ને આમ નહીં જાય ને મારાથી કોઈ ત્રુટિ નહીં થાય કે ને સોના વચ્ચે બેસીને પ્રધાનમંત્રી યોગ કરે. પહેલા અમારા ઋષિમુનિઓ યોગ કરતા હતા, અમારા બધા જ પૂર્વજો યોગી હતા. ઓકે. બધા રાજા મહારાજો જેને આપણે કહીએ ને એ બધા યોગ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, યોગેશ્વર, ભગવાન શ્રી કૃષ્ણ, ગૌતમ, કણાદ, જેમની પાણીની, પતંજલિ, બધા જ અમારા પૂર્વજો યોગી હતા. પણ આ વચ્ચે આ ધારા અવરુદ્ધ થઈ ગઈ હતી. મોદીજીએ એ ધારાને જીવંત કરી અને અત્યારે આખા વિશ્વમાં યોગનો ગૌરવ છે એ પોલિટિકલી એને રિકોગ્નાઇઝ કર્યા મોદીજીએ. આમ તો અમે લગભગ 20 લાખ કિલોમીટર આ દેશ અને દુનિયામાં ફર્યા. આપ ગુજરાતીમાં બોલો છો અમારા દર્શકો માટે, એટલે હું ખરેખર ખૂબ આપનો આભાર માનું છું. મને એમ લાગે છે પણ આપને કલ્પના હતી કે યોગને એટલા આગળ વધારવામાં આપની જે ભૂમિકા છે એટલી પ્રભાવશાળી બની શકશે આવનારા 15-20 વર્ષોમાં? 25 વર્ષ પહેલા જ્યારે અમે સુરતથી આ અભિયાન શરૂ કર્યું ત્યારે 200 લોકો મારા પાસે યોગ શીખવા આવતા હતા. પછી ધીમે ધીમે આ અભિયાન આગળ વધ્યું, લોકોનો ફાયદો થયો. આ આખું દુનિયાનું કોઈ પણ કામ લાભ ઉપર આધારિત છે. જેમાં બેનિફિટ થાય, જેમાં લાભ થાય, એ કામ આગળ વધશે. ઓકે. તો લોકોને લાભ દેખાય છે કે એનાથી એના રોગ મટે છે, તણાવ ઘટે છે. પછી જે પણ માણસના જીવનમાં દુર્ગુણ છે, દોષો છે, એ પણ મટે છે. એટલે દરેક માણસ રોગ મુક્ત, તણાવ મુક્ત, બધી જાતના દોષોથી મુક્ત, આમ મોટા ભાગે કહીએ તો હિંસા, અપરાધ અને અરાજકતા, વાયલેન્સ, ક્રાઇમ અને અનાર્કી ફ્રી એક સભ્ય સોસાયટી, આ દરેકમાં નક્કર પ્રગતિ થઈ છે એવું આપ માનો છો? અને એનું સશક્ત માધ્યમ પણ યોગ છે. ઓકે. અને પ્રગતિ થઈ રહી છે અને આગળ પછી જે કશું થવાનું છે એનો આધાર યોગ બનશે. વિશ્વભરમાં જ્યારે આજે 21 જૂન સેલિબ્રેટ પણ થાય છે તો દરેક દેશોમાંથી પ્રતિભાવો આપની પાસે આવતા હશે, મુસ્લિમ કન્ટ્રીઝમાંથી પણ પ્રતિભાવો આવતા હશે, કેવા આવતા હોય છે? મુસ્લિમો ઘણા બધા માંદા છે, બીમાર છે, એને ડાયાબિટીસની પ્રોબ્લેમ છે, બ્લડ પ્રેશર, હાર્ટની પ્રોબ્લેમ, ઓબેસિટીને, અને વધારે મુસલમાનો માંસાહારી હોય તો એમાં કબજિયતનો તો પરમાનન્ટ પ્રોબ્લેમ રહે. જે સૌથી તેજ હરડેનો ચૂર્ણ હોય ને એ મુસ્લિમ ખાતા હોય, કેમ કે આ હરડચૂર નહીં ખાય ને તો આ મુર્ગા, બકરા, ગાય, ભેંસ અંદરથી બહાર નહીં નીકળે. એને એના માટે તો એ લોકો એક્સેપ્ટ કરે છે આ વસ્તુને, કરે છે. અત્યારે તો જાહેરમાં કરવા લાગ્યા. અત્યારે સૌથી વધારે યોગના સેન્ટરો
મિડલ ઇસ્ટમાં ચાલે છે, ઓકે, દુબઈમાં, કુવૈતમાં, સૌદી અરેબિયામાં, ઇરાકમાં, ઈરાનમાં, અત્યારે પાકિસ્તાનમાં લોક પૈસા આપીને યોગ શીખે છે. ઓ, આયુર્વેદની બાબતમાં પણ આપણે બહુ જબરજસ્ત ક્રાંતિ આણી છે. જે સમયે આયુર્વેદ ભૂલાતો જતો હતો એવું લાગતું હતું, આજની તારીખમાં મલ્ટીનેશનલ કરોડો અબજોની કારોબાર કરતી કંપનીઓ પણ પીછે અટકી રહી છે. શું શું પ્રતિભાવ આપને મળતા હોય છે? જો એમાં શું છે કે પહેલા વિદેશી કંપનીઓના સામે કોઈ દેશી એવી કંપની કોઈ એવો બ્રાન્ડ નહીં હતો જેનો આખા ભારતમાં સન્માન હોય. જ્યારે પતંજલિ આ નામ આવ્યું અને અમે નક્કી કર્યું કે પતંજલિના કોઈ પણ પ્રોડક્ટ એ 100% એની પ્રોફિટ વર્લ્ડ ક્લાસ ક્વોલિટીની ગેરંટી, પ્રામાણિકતાની, શુદ્ધતાની ગેરંટી, લો પ્રાઇઝ અને જે કશું પ્રોફિટ થાય આમાંથી આ 100% દેશ માટે. તો પ્રોસ્પેરિટી ફોર ચેરિટી, અર્થ પરમાર્થ માટે છે એવું સિદ્ધાંત અને એવા વિચાર સંકલ્પ સાથે અમે આ સ્વદેશીનું અભિયાન આગળ લઈને આવ્યા. અને એમાં અત્યારે લગભગ એક કંપનીને છોડીને કે જે યુનિલિવર છે એને છોડીને બધા બાકી બધા તો પાછળ ગયા. પાછળ છે તે એટલે એક વિશ્વસનીયતા ઉભી કરીએ, ક્વોલિટી પ્રોડક્ટ આપી અને લોકોને એનો લાભ થયો, એનું પ્રમાણથી ઘણું આગળ વધી રહ્યા. બીજું, જ્યારે આપના બીજા કેટલાક મિશનો હશે એમાં હવેના પછીના બીજા મિશનો ક્યાં છે? આયુર્વેદ છે, યોગ સાધના છે, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં જે એક ઋષિ તરીકે એક આપે આગેવાની લીધી છે, તો એમાં કયા મિશનો એવા છે કે આવનારા વર્ષોમાં ભારત દેશને વિશ્વને જોવા મળશે? અમારા મોટા ભાગે પાંચ કામ સેવા કાર્યોને અમે જવાબદારી લીધી છે. ફર્સ્ટ, એજ્યુકેશન. 500થી વધારે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ આ દેશમાં ઊભા થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ઓકે. અને વિશ્વની સૌથી મોટી યુનિવર્સિટી એના બાબત અમે 1,500 એકર જમીન પણ લઈ લીધી છે. ગુજરાતમાં કે બીજે? એ તો દિલ્હીની પાસે છે, કેમ કે આખા વર્લ્ડનું કેન્દ્ર તો દિલ્હી છે. ઓકે. અને જેમ પહેલા નાલંદાના તક્ષશિલાની અમે વાતો કરીએ છીએ, પણ એક ફક્ત આ ઇતિહાસની વાત છે. અમે માનીએ છીએ કે આપણને અતીતનું ગૌરવ હોવું જ જોઈએ, પણ વર્તમાનમાં અમે શું કરી રહ્યા છીએ એ પણ મહત્વની વાત છે. પણ એને લગતા એવા તજજ્ઞો અને એ બધા જે સમર્પિત લોકો આપને મળી રહેતા હોય છે. આજ આખી દુનિયામાં તમે જે ધારો એ કરી શકો, પ્રોફેશનલ છે એને તમે પૈસા આપવા પડે. તમારે પાસે દિમાગ હોવું જોઈએ કે અમારે શું કરવાનું છે. તો અમારી પાસે વિઝન છે અને અમારી પાસે સામર્થ્ય છે. આખા વર્લ્ડના જે ટોપ પ્રોફેશનલ્સ છે એ અમે લાવીશ. અહીંયાના પણ ટોપ પ્રોફેશનલ, અત્યારે ભારતના ટોપ પ્રોફેશનલ છે, એન્જિનિયર્સ હોય, ડૉક્ટર્સ હોય, શિક્ષક હોય, 15-20 હજાર મોટા શિક્ષકો, ટીચર્સ, પ્રોફેસર્સ એ બહાર કામ કરે છે ખાલી પૈસા માટે. તો આ પ્રમાણ છે આપણી જે જડીબુટ્ટીઓનું જ્ઞાન ને આપણા જે સંજીવની ને એ બધા ઋષિઓનું જ્ઞાન હજી આપણું સંગ્રહેલું પડ્યું છે એટલું. એમાં એના ઉપર પણ અમે વિશ્વ ભેષક સંહિતા, વર્લ્ડ હબ એન્સાઇક્લોપીડિયાની રચના કરી રહ્યા છીએ. ઓકે. આમાં આખા વર્લ્ડમાં લગભગ 4 લાખ વનસ્પતિઓ છે, એમાં 60 હજાર વનસ્પતિઓની ઔષધીય ગુણોની ઓળખાણ અમે કરી અને એનો પ્રથમ ભાગનો વિમોચન મોદીજીએ અત્યારે હરિદ્વારમાં કર્યું હતું. કાલે પણ એ એટલે 21 જૂનના દિવસે યોગ વિજ્ઞાનમ એટલે આપણી યોગની જે સનાતન વૈદિક પરંપરા છે એનું પણ અમે ઋષિ પરંપરામાં સૂત્રબદ્ધ અને મંત્રબદ્ધ શ્લોકબદ્ધ કર્યું છે. સરકારી સ્તરે આ જે અમલ થતો હોય છે, ઉજવણી થતી હોય છે, એની બાબતમાં એના લાભાલાભ વિશે બી વિચાર કર્યો તો ક્યારે એવું લાગે કે આ યંત્રવત બની જશે કે પછી એના બીજા લાભો છે? જો સરકાર બધા કામો કરી શકે એવી ધારણા ન રાખવી જોઈએ. અમે સરકાર અને સમાજ બંને સાથે મળીને જ કોઈ મોટો કામ કરી શકે. તો સરકાર તો કરી જ રહી છે ને, સારું છે, પણ અમે શું કરી શકીએ? તો અમે યોગ ઉપર, આયુર્વેદ ઉપર, પછી એજ્યુકેશન, ગો અનુસંધાન અને યોગનો જનજનમાં વિસ્તાર અમારો લક્ષ્ય છે કે આવનાર 3 વર્ષોમાં લગભગ 11 લાખ યોગની ફ્રી કક્ષાઓ દેશમાં ચાલે એ બાબત અમે ખૂબ જ
युद्ध स्तरे काम करी रह्या छीए। एक छेल्लो सवाल के आ छे, भारतीय एटले सांस्कृतिक राष्ट्रवाद ने आगळ वधारवानी जे भारतीय जनता पक्षनी विचारधारा ने समर्पित छे ने नरेन्द्रभाई संकल्प शक्ति साथे आगळ वधी रहे, एना कारणे आप एमना समर्थक छो के आखी आइडियोलॉजी ने आप भरेला छो के पछी अन्य कोई मनमां विचार छे? બે ત્રણ વાતો છે જેના કારણે હું નરેન્દ્રભાઈ મોદીનો સમર્થક છું અને એના મેં સાથ આપ્યો એના માટે અમને ગૌરવ છે। એક કે આ એકદમ સામાન્ય પરિવારમાંથી ઉઠીને એ સામાન્ય માનવીની ચિંતા કરીને અને સામાન્ય માનવીનો ગૌરવ આપીને મોટા પ્રધાન બન્યા છે। તો અમારો સંકલ્પ છે કે જે અંતિમ પંક્તિમાં ઊભા માણસો છે એ આગળ વધે, એનો પ્રતીક છે નરેન્દ્રભાઈ મોદી। બીજી વાત, નરેન્દ્રભાઈ મોદીનો પોતાનો કોઈ સ્વાર્થ નથી, ન કોઈ પૈસાનો સ્વાર્થ, ન કોઈ પ્રતિષ્ઠાનો સ્વાર્થ, ન કોઈ પરિવારનો સ્વાર્થ, અને આ દેશને જાતિવાદ, પ્રાંતવાદ, મજહબી ઉન્માદ, પરિવારવાદથી બહાર કાઢીને એક વિકાસવાદી સોચ, એક અધ્યાત્મવાદી રાષ્ટ્રવાદી સોચ, ટોટેલિટીમાં પ્રોસ્પરિટી વિથ સ્પિરિચ્યુઆલિટી, અને દેશનો આર્થિક વિકાસ આધ્યાત્મિક વિકાસ સાથે થાય, આધુનિકતા આધ્યાત્મિકતા સાથે લઈને આગળ વધી રહ્યા છે, એ બીજી વાત। અને ત્રીજી વાત, મારા માટે કોઈ મનુષ્યનો વધારે મહત્વ નથી, મારા માટે અમારો રાષ્ટ્ર સર્વસ્વ છે, અમારા માટે અમારું ભગવાન, અમારું ધર્મ સર્વસ્વ છે, અને જે ધર્મ માટે ભગવાન માટે સેવા કરે એ અમારું। સરસ, છેલ્લે ગુજરાતમાં આ વખત પ્રાથમિકતા આપે આપી છે એનું શું રહસ્ય? અરે આમાં કશું આવું આજ નહીં, અમને અમિતભાઈએ આમ ચર્ચા થઈ તો કે આ વખતે સમજી ક્યાં કરશો, તો અમે કીધું કે જ્યાં આપકો ત્યાં કરીશ। તો આમ વાતો વાતોમાં ચર્ચા થઈ, પછી મોદીજી જોડે વાત થઈ તો કે સમજે અમે રેકોર્ડ બનાવ્યું છે યોગનો, પહેલા 35,000 માણસોનો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, તો કે અમારો રેકોર્ડ તમે તોડી નાખો, તો પ્રેમથી આ પ્રેમથી થયું। અને કાલે લગભગ 10 વર્લ્ડ રેકોર્ડનો ઇતિહાસ સર્જાશે, જેમાં 10,000 સૂર્ય નમસ્કારનો, 10,000 ડીપ્સનો, પછી 3-3 કલાક ભાઈઓનો સૂર્ય નમસ્કારનો, 1-1 કલાક બહેનોનો સૂર્ય નમસ્કારનો, પછી 51 આવર્સ કન્ટિન્યુ યોગનો, મેરેથોનનો અભ્યાસ, એવી જ રીતે 10 મિનિટમાં 1,000 ડીપ્સનો, પછી આખા વર્લ્ડમાં સૌથી મોટો આ યોગનું આયોજન છે, અને મારા વિચારથી આવનાર 50 વર્ષોમાં આ રેકોર્ડ તૂટવાનો છે। એટલા બહુ સરસ રેકોર્ડ કાલે સર્જાશે બાપુ। બાબાજી આપણે વાતચીત કરી બીટીવી સાથે, ખૂબ ખૂબ આભાર।